Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. And stay home. Today, Standard 6, Subject English, Chapter 5, A Different Kind of School. તમે ચેપ્ટરનું નામ જોઈને જ થઈ ગયું હશે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ એટલે સ્કૂલ તો એક જ પ્રકારની હોય ને. સવારે 7 વાગે જવાનું, 1 વાગે છૂટી જવાનું, રિસેસમાં નાસ્તો કરવાનો, આપણો તો નહીં કરવાનો પણ ભાઈબંધો બધા કરવાનો, બરાબર. પછી પીટીના લેક્ચરમાં ધબ ધબાટી કરતા નીચે ઉતરવાનું, ધબ ધબાટી કરતા આવવાનું, અને બીજો લેક્ચર ચાલુ થઈ જાય પછી બોલાવવા આવે ટીચર ત્યારે આવવાનું, બરાબર ને. આવી સ્કૂલની કલ્પના કરો છો? નહીં, આ એક જુદા પ્રકારની શાળા છે જે આપણે આ સ્ટોરીમાં જોવાના છીએ, જેના ઓથર છે ઈવી લુકાસ. કોણ છે એના ઓથર? ઈવી લુકાસ. આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રામરના એક ટોપિક તરીકે આર્ટિકલ્સ નો ઉપયોગ શીખી ગયા. હાઉ મેની ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ? તો કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ, ડેફિનેટ આર્ટિકલ એન્ડ ઇનડેફિનેટ આર્ટિકલ્સ. ઇનડેફિનેટ આર્ટિકલ્સ એટલે શું? તો કે એ અને એ અનિશ્ચિત આર્ટિકલ્સ છે. ત્યારબાદ ડેફિનેટ આર્ટિકલ્સ, તો કે ધ, અ અને એન છે એ ક્યારે ઉપયોગમાં આવે છે? તો કે અ છે એ સામાન્ય વાચક જાતિવાચક નામ હોય ત્યારે, અને તે હંમેશા એકવચનમાં સિંગ્યુલર ફોર્મમાં હોવું જોઈએ. જ્યારે એન છે એ પણ સામાન્ય વાચક જાતિવાચક નામ અને સિંગ્યુલર ફોર્મમાં જ આવે છે, પણ તે વોવલ્સ હોય એ ઈ આઈ ઓ યુ, જેનો પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ અ આ ઈ ઉ થી થતું હોય ત્યારે એન આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો યુનિફોર્મ, તો યુનિફોર્મમાં એન ન આવે, કારણ કે એનો સ્પેલિંગ ભલે યુથી શરૂ થાય છે પણ એનો ઉચ્ચાર યથી શરૂ થાય છે. અને એવું જ એક્ઝામ્પલ જોઈએ અમ્બ્રેલા, તો અમ્બ્રેલાનો સ્પેલિંગ યુથી છે, એમાં આર્ટિકલ એન આવશે. શા માટે વિચારો જોઈએ? યસ, કારણ કે એનો ઉચ્ચારણ અ થી શરૂ થાય છે. અમ્બ્રેલા ઓમાં યુનિફોર્મ, એટલે આપણે સ્પેલિંગ ઉપર નથી જવાનું પણ એના ઉચ્ચારણ ઉપર જઈને આપણે આર્ટિકલનો યુઝ કરવાનો છે. ડેફિનેટ આર્ટિકલ વાત કરીએ તો ધ, તો ધનો યુઝ ક્યારે કરીશું આપણે? વિચારો જોઈએ. યસ, કોઈ નદી હોય, કોઈ દેશનું નામ હોય, મહાસાગર, ખંડ, પર્વત, આ બધા આગળ ધ આવે, ધ ગંગા, ધ હિમાલયાસ, બરોબર. કોઈ ધાર્મિક ગ્રંથ હોય, રિલિજિયસ બુક, ધ રામાયણ, ધ ભગવદ્ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ. ત્યારબાદ વર્તમાન પત્ર, ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ એક જ વસ્તુની વાત બીજી વાર એ જ વાક્યમાં એ જ વસ્તુનો બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે ધીસ ઇઝ અ માર્કર, તો કે આ માર્કર છે. ધ માર્કર ઇઝ બ્લેક, શું કામે? કારણ કે આ નિશ્ચિત થઈ ગઈ છે કે આ માર્કની માર્કરની જ વાત થાય છે, અને આ માર્કર કેવી છે? બ્લેક છે, કાળા કલરની છે, ત્યારે આગળ ધ લગાવવામાં આવે છે. તો આવું આપણે આર્ટિકલ્સમાં શીખી ગયા. ત્યારબાદ આપણે કન્જંક્શન જોયું, સંયોજક. સંયોજક કોને કહેવાય? કે બે વાક્યને જોડતો શબ્દ એટલે સંયોજક. ફરીવાર રિપીટ કરું છું, બે વાક્યને જોડતો શબ્દ એટલે કન્જંક્શન. એમાં કેટલા કન્જંક્શનો આપણે શીખ્યા હતા? એન, બટ, ઓર, અધરવાઇઝ, આઈધર ઓર, નાઈધર નોર. અકાર વાક્યમાં આઈધર ઓર બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ વસ્તુ નહીં. એક્ઝામ્પલ આપણે જોઈએ, સચિન ઇઝ એ ક્રિકેટર, રાહુલ ઇઝ એ ક્રિકેટર. તો સચિન એન્ડ રાહુલ આર ક્રિકેટર્સ, શું કામે? કારણ કે સચિન ઇઝ અ ક્રિકેટર, ઇઝ અ ક્રિકેટર છે એ બે વાક્યમાં કોમન હતું, એટલે સચિન એન્ડ રાહુલ. હવે એક કરતા કેટલા થઈ ગયા? બે વ્યક્તિ થઈ ગયા, એટલે ઇઝ નું આપણે શું કરી નાખ્યું? આ સચિન એન્ડ રાહુલ આર. હવે ક્રિકેટ નું શું કરવાનું? ક્રિકેટર્સ. શું છે એ? ક્રિકેટરો છે સચિન અને રાહુલ. શું કામે? કારણ કે બે વ્યક્તિની વાત થઈ એટલે બહુવચન થાય. આવું આપણે કન્જંક્શનમાં જોયું. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, આપણે જેનો આજે લર્ન કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર 5 છે, અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ.
જેના ઓથર છે ઈવી લુકાસ. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જુદા પ્રકારની શાળા. આપણે રોજિંદી શાળાઓ તો જોઈએ જ છે આપણે, કે સવારે લેક્ચર થાય, પહેલાં આપણે શાળાએ જઈ, પછી પ્રાર્થના થાય, બરાબર, પછી લેક્ચર શરૂ થાય, પછી લેક્ચરના મધ્ય ભાગમાં, દિવસના મધ્ય ભાગમાં રિસેસ આપવામાં આવે, જેમાં આપણે આપણા મિત્રો સાથે નાસ્તો શેર કરીએ, વાતો શેર કરીએ, સારા નરસા વિચારો શેર કરીએ, આ બધું કરીએ, અને લાસ્ટ મોમેન્ટ શું હોય તો કે ડિપાર્ચર, એટલે કે શાળા છૂટવાનો સમય. ત્યારે આપણને કેટલી બધી મજા આવે, કારણ કે આ દિવસ પૂરો થયો, ઘરે જઈને શું કરીએ, દબતો ને ખૂણામાં ઘા અને મમ્મીને કઈ ભૂખ લાગી ગઈ છે આપો, યુનિફોર્મ પણ આપણે બદલીએ નહીં. આ એક જુદા પ્રકારની એક ઉત્સાહની વાત થઈ. તો અહીં જે વાત કરવાની છે, જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ છે, એ આવી સ્કૂલની વાત નથી. આપણે જે શાળામાં અભ્યાસ કરીએ છીએ એવી શાળા આ નથી. એમાં પુસ્તકીય જ્ઞાન નથી, વિચારોનું જ્ઞાન છે. જીવન કઈ રીતે જીવવું, ક્યાં ક્યાં થોટ્સ છે એ તમને જીવનમાં ઉપયોગી થઈ શકે એની અહીં વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂ કરીએ. ઈવી લુકાસ છે આના ઓથર છે, જેનું ફૂલ ફોર્મ છે, એટલે કે પૂરું નામ છે એડવર્ડ વેરલ લુકાસ, જેનો બર્થ એટલે કે જન્મ થયો હતો 12 June 1868, એટલે કે તે 12 June 1868 માં જન્મ્યા હતા, અને એનું મૃત્યુ છે 26 June 1938. ઠીક છે, ઓલમોસ્ટ તે 70 years, 70 વર્ષનું આયુ ધરાવે છે. આ લેખક પરિચય તમારી બુકમાં નથી, અને મેં સર્ચ કરી અને તમારી સામે રાખ્યો છે. શું કારણ? કે તમને ખબર પડે કે આ જે સ્ટોરી છે, આ જે લેશન છે, આ ચેપ્ટર છે, એના ઓથર કોણ છે, અને એ ઓથરની ઇન્ફોર્મેશન શું છે, પ્રાથમિક બેઝિક ઇન્ફોર્મેશન જેને કહીએ આપણે, કે એનો જન્મ ક્યાં થયો, એનું પૂરું નામ શું હતું, એનું મૃત્યુ ક્યારે થયું, અને એ કેટલા વર્ષ જીવા, ત્યારબાદ એ શું હતા, એનું પ્રોફેશન શું હતું, એનો વ્યવસાય શું હતો, તો કે ઇંગ્લિશ રાઇટર હતા, એક જર્નાલિસ્ટ હતા. જર્નાલિસ્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કયો છે? તમે તારક મહેતા જોવો છો? જોવો છો ને? એમાં પોપટલાલ શું છે? યસ, ગોલ્ડન ક્રો અવોર્ડ વિનર, પત્રકાર, બરોબર. એ તો એની ડિગ્રી છે. આપણે જર્નાલિસ્ટ એટલે પત્રકાર કરીશું, ઓકે, પત્રકાર. હવે જો આવું ઉદાહરણ મેં તમને શું કામ આપ્યું, કારણ કે આ જર્નાલિસ્ટ શબ્દ છે ને, હું તમે જલ્દી ક્યાંક વાંચો ને તો તમને તારક મહેતા યાદ આવે, તારક મહેતા યાદ આવે એટલે પોપટલાલ યાદ આવે, તરત જ આવડી જાય પત્રકાર. આવું ઉદાહરણ આપું ને એટલે તમને જલ્દી કહેવાય ને કે થોડી જ સેકન્ડોમાં આ વર્ડ્સનો ગુજરાતી મિનિંગ સાંભળી છે. એન્ડ નોવેલિસ્ટ હતા, એટલે કે વાર્તાઓ લખતા હતા. તો આ એનું પ્રોફેશન થયું. હવે આ ચેપ્ટર જે આપણે સમજવા જઈ રહ્યા છે એના પેજ નંબર 56 અને 57 ની આપણે માહિતી મેળવવાની છે. 56 અને 57 એમાં ફૂલ તમારે એમાં પેરેગ્રાફમાં નંબર આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, તમે ટેક્સ્ટ બુક ખોલશો ને તો એમાં પેરેગ્રાફમાં નંબર છે 56 અને 57 પેજ ઉપર. 56 પેજ ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ અને સેકન્ડ હાફ પેરેગ્રાફ છે, જ્યારે 57 પેજ ઉપર થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ અહીંયા સુધી આપણે અભ્યાસ કરવાનો છે, સિક્સ્થ પેરેગ્રાફ સુધી. તો આ લેખક પરિચય થયું. હવે એ 56 અને 57માં મિનિંગ્સ પણ છે. તમારી ટેક્સ્ટ બુકમાં રાઈટ હેન્ડ સાઈડ એક આવો હાસ્ય આપેલો છે, એ હાસ્યમાં મિનિંગ્સ લખેલા છે, એ આપણે ચર્ચા કરીએ. ઇનસાઇડ એટલે ટુ બી સીન, ઇનસાઇડ એટલે દ્રશ્યમાન હોવું, એટલે કે નજરે આવવું, બરાબર. કાઇન્ડલી એટલે ફ્રેન્ડલી, મિત્રતા ભાવ વાળું, માયાળુ સ્વભાવ વાળું. પ્લમ્પ એટલે સ્ટાઉટ, પ્લમ્પ એટલે ભરાવદાર, અને સ્ટાઉટ નો મતલબ પણ થશે બહુ હેવી બોડી નહીં પણ મધ્યમ બોડી. રિસ્પોન્સિબલ એટલે અવેર ઓફ ધેર ડ્યુટીસ, જવાબદારી. અવેર, અવેરનો મતલબ થશે જાગૃત. આપણે કહીએ ને અમુક શબ્દો આપણે સાંભળીએ છીએ, અવેરનેસ, અવેરનેસ એટલે શું? જાગૃતતા. તો કે અવેર ઓફ ધેર ડ્યુટીસ, અવેર ઓફ ધેર ડ્યુટીસ એટલે કે નાગરિક છે એ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બને. ફોર એક્ઝામ્પલ જોઈએ તો તમે છો સ્ટુડન્ટ,
તો સ્ટુડન્ટ ને શું હોય, તમારી જવાબદારી શું છે? તમારી જવાબદારી છે વેલ એજ્યુકેશન લેવાની, એક સારા દીકરો કે દીકરી બનવાની, એ તમારી જવાબદારી છે તમારા પેરેન્ટ્સ પ્રત્યે, બરોબર ને? તો એ જવાબદારી તમારે નિભાવવાની છે કે હું સારું એજ્યુકેશન, પછી તે ગર્લ હોય કે બોય હોય, હું સારું એજ્યુકેશન લઈ અને મારા માતા પિતા, ઘરના જે વડીલો છે, દાદા દાદી, બરોબર, નાના નાની, પોતાના કૌટુંબિક સગાવાલાનું નામ રોશન કરું, એ તમારી અત્યારે જવાબદારી છે. ટેન્થમાં ટ્વેલ્થમાં સારા નંબર મેળવીને, અત્યારે તમે સિક્સ સ્ટાન્ડર્ડમાં છો, પણ અત્યારથી ધીમે ધીમે સારી મહેનત કરશો તો ટેન્થમાં બધું ભેગું નહીં થાય. ને તો શું આપણે વિચારીએ, હવે પરીક્ષાના દિવસે જોયું જશે, એમ જોયું જશે એમ ન ચાલે, આપણી એક જવાબદારી હોવી જોઈએ. ઓકે, હવે 56 અને 57 પેજ ઉપર જે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એના થોડા હાર્ડ વર્ડ્સ છે, ન્યૂ વર્ડ્સ છે, જેનું મેં ગુજરાતી મિનિંગ સાથે લખ્યું છે, એ જોઈ લઈએ. બેન્ડેજ એટલે પાટો, ક્રચ એટલે કુબડી, કુબડી એટલે શું? કદરૂપ, બરોબર, જેનું કોઈ પણ અંગ વાકું હોય, બરોબર, દાખલા તરીકે કમર વાકી હોય તો વાકા વાકા ચાલતા હોય તો એવા કુબડી. ક્રિપલ એટલે અપંગ. હોનર એટલે સન્માન, કોઈને પ્રોત્સાહિત કરવા માટે કોઈ ઇનામ આપવું, એને સન્માનિત કરવા. મિસફોર્ચ્યુન એટલે કમનસીબ, મિસફોર્ચ્યુન નો મતલબ શું થશે? કમનસીબ. સાઇટ એટલે દ્રશ્ય. લેડ લઈ જવું. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન, કોઈનું વર્ણન કરવાનું કીધું આપણે, ફોર એક્ઝામ્પલ છે, તમારે થોડાક આગળ ધોરણમાં આવશો એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર, તમને એક ચિત્ર આપ્યું હોય એનું તમારે વર્ણન કરવાનું, તમારે ગુજરાતી હિન્દીમાં તો આવતું હશે, આવે છે ગુજરાતી હિન્દીમાં? ઓકે, ફોર એક્ઝામ્પલ પાંચમામાં તમે, છઠ્ઠામાં તમે મેળામાં, રેલવે સ્ટેશન એવા પાઠ આવે છે, તો એ રેલવે સ્ટેશન એમાં પ્રશ્ન પૂછો અમે કે આ ચિત્રમાં શું તમને દેખાય છે, તો તમે કહી શકો રેલવે સ્ટેશન હતું કે એમાં પ્લેટફોર્મ છે, ગાડી આવ જાવ કરે છે, બરોબર, ટી સ્ટોલ છે, ફેરિયાઓ હાથમાં છાપુ લઈને વેચી રહ્યા છે, પછી હમાલીઓ, હમાલીઓ એટલે માલ સામાન ઉચકનાર, પેસેન્જર નો માલ સામાન લઈને જઈ રહ્યા છે, આ બધું રેલવે સ્ટેશનના ચિત્રમાં હોય, તો આવું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરવાનું છે. ઓથોરિટી એટલે કે અધિકાર, કોઈ સત્તા આપવી. પ્લમ્બ એટલે આપણે કીધું એમ ભરાવદાર શરીર. કમ્ફોર્ટિંગ એટલે દિલાસો આપવો, દિલાસો આપવો એટલે એને એના દુઃખમાં ભાગ લેવો, એને સાંત્વના આપવી. હોમસિક એટલે ઘરેલું. થોટફુલનેસ એટલે વિચારશીલતા. રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, અને સિટીઝન એટલે નાગરિક. સિટીઝન નો મતલબ શું થાય? નાગરિક, તમે એક સારા સિટીઝન બનજો, આપણે કહીએ ને કે એક સારા નાગરિક બનજો ભારત દેશ. ઓકે, તો સ્ટુડન્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 56 નું રીડિંગ. તમારે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ એ હેડિંગ આપેલું છે ને, એની ઉપર એક બે પોઈન્ટ આપેલા છે. બિફોર યુ રીડ, એ બે પોઈન્ટ આપણે સમજણ મેળવીએ. પેલા, ડુ યુ નો ધીસ વર્ડ્સ? ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ આઉટ ધેર મિનિંગ્સ, બોન્ડેજ, ક્રચ, ક્રિપલ, ઓનર, મિસફોર્ચ્યુન અને સિસ્ટમ. તમને લેખક પૂછે છે કે તમને આ શબ્દોની જાણકારી છે, તમે એના મિનિંગ્સ, એના અર્થ વિશે જાણો છો, એ શબ્દો ક્યાં ક્યાં છે? મેં લખેલા છે અમુક શબ્દો એમાંથી. બેન્ડેજ પાટો, ક્રચ એટલે કુબડી અથવા કદરૂપી, ક્રિપલ અપંગ, ઓનર સન્માન, મિસફોર્ચ્યુન કમનસીબ, અને સિસ્ટમ એવો એક શબ્દ છે, સિસ્ટમ. તો સિસ્ટમ એટલે પદ્ધતિ. અમારી સ્કૂલની આ સિસ્ટમ છે, તો કે અમારી સ્કૂલની આ પદ્ધતિ છે. તમે ઘણીવાર એમ કહેતો અમારા ઘરની એવી સિસ્ટમ નથી, એટલે પહેલાના જમાનાથી ચાલતી આવતી આપણે કહીએ ને કે વાત, તો એ સિસ્ટમની એ વાત કરે છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. લુક એટ ધ પિક્ચર્સ ઇન ધીસ યુનિટ એન્ડ ગેસ ઇન વોટ વે ધીસ સ્કૂલ મે બી ડિફરન્ટ ફ્રોમ અધર સ્કૂલ્સ. હવે કાંઈ વાંધો નહીં, તમને આ શબ્દોના અર્થ નથી ખબર તો કાંઈ નહીં, એવું લેખક કહે છે. આપણને ખબર છે, આપણે મેં તમને કહી દીધા, એટલે લેખક એવું કહે છે કે વાંધો નહીં, તમને આ શબ્દોના અર્થ નથી ખબર તો આપણે આ યુનિટમાં તમને એ શબ્દોના ચિત્રો આપેલા છે, પિક્ચર્સ આપેલા છે, અને તમે ગેસ કરો. ગેસ કરો એટલે
ધારો કે હું જોઈ શકે કઈ રીતે આ સ્કૂલ છે એ બીજી શાળાઓથી ડિફરન્ટ છે. હવે પિક્ચરની નીચેનું પહેલું ચિત્ર છે, જોવા જઈએ એમાં શું છે તો કે ગર્લ છે જેને બેન્ડેજ બાંધેલી છે. ક્યાં બાંધેલી છે બેન્ડેજ? આઈસ ઉપર. અને એક નાનું એવું બાળક એને ફૂલની ક્યારીઓ પાસેથી લઈ જઈ રહ્યો છે. ઓકે, આઈ હેડ હિયર્ડ અ ગ્રેટ ડીલ અબાઉટ મિસ બીમ્સ સ્કૂલ, બટ નોટ ટિલ લાસ્ટ વીક ડીડ ધ ચાન્સ કમ ટુ વિઝિટ ઇટ. આઈ વોઝ હિયર્ડ અ ગ્રેટ ડીલ અબાઉટ મિસ બીમ્સ સ્કૂલ. આ શાળા હતી ને, એ શાળાના સંચાલક કોણ હતા? મિસ બીમ, એટલે શ્રીમતી. ઓકે, કે મિસિસ શું કહેશું આપણે, એક લેડી છે મિસ બીમ. બટ નોટ ટિલ લાસ્ટ વીક ડીડ ધ ચાન્સ કમ ટુ વિઝિટ ઇટ, પણ છેલ્લા અઠવાડિયે મને ચાન્સ એટલે મોકો મળ્યો, તક મળી કે આ શાળાની હું વિઝિટ એટલે મુલાકાતે ગયો. સેકન્ડ પેરેગ્રાફ, When I arrived there was no one in sight but a girl of about 12. હું જ્યારે ત્યાં પહોંચ્યો ને ત્યારે no one sight, sight એટલે દ્રશ્યમાન હોવું, sight નો મતલબ થશે દ્રશ્ય. મને એક 12 વર્ષની છોકરી સિવાય કોઈ આનો દેખાણો. Her eyes were covered with a bandage. તમે ચિત્રમાં જોઈ શકો છો એની આંખમાં પટ્ટી બાંધી હતી. આપણે ઓલી રમત રમીએ ને આંધળો પાડો, તો શું કરે, જે દાવ દેતો હોય એને આંખમાં પટ્ટી બાંધી આપણને પકડવાનું કહે. એ રીતે આ ગર્લ છે એ પાટો બાંધીને હતી અને વિથ અ બેન્ડેજ એન્ડ ધ વોસ બીંગ લેડ કેરફુલી બિટવીન ધ ફ્લાવર બેડ્સ બાય અ લિટલ બોય. એક 4 વર્ષનો છોકરો આગળ આવશે, હુ વોઝ અબાઉટ 4 યર્સ યંગર. 4 વર્ષનો નાનો છોકરો આ આંધળી છોકરી, મીન્સ કે આંધળી એટલે પાટો બાંધેલી છોકરીને ફૂલોની ક્યારીઓ પાસેથી લઈ જતો હતો. શી સ્ટોપ, અચાનક તેણી ઊભી રહી ગઈ. એન્ડ ઇટ લુક્ડ લાઈક શી આસ્ક્ડ હિમ હુ હેડ કમ. અને એ 4 વર્ષના બાળકને એ પ્રશ્ન કરે છે, કોઈ આવ્યું લાગે છે. હી સીમ ટુ બી ડિસ્ક્રાઇબિંગ મી ટુ હર, ધેન ધે પાસ્ડ ઓન. પછી આ નાના બાળકે એની ભાષામાં મારું વર્ણન કર્યું કે હું કોણ છું, કેવો છું, કેવો લાગુ છું, અને પછી બંને ત્યાંથી ચાલ્યા જાય છે. મૂવ ટુ થર્ડ પેરેગ્રાફ, મિસ બીમ વોઝ ઓલ ધેટ આઈ હેડ એક્સેપ્ટેડ, મિડલ એજ, ફૂલ ઓફ ઓથોરિટી, યટ કાઇન્ડલી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. જેવું મેં અનુમાન કરેલું હતું એવા જ આ મિસ બીમ હતા. કેવા? તો કે મિડલ એજ, વયસ્ક હતા. કેવા વયસ્ક હતા? તો કે મિડલ એજ, આધેડ ઉંમરના. ફૂલ ઓફ ઓથોરિટી, ઓથોરિટી નો મતલબ શું કીધો તમે? એટલે અધિકાર, એના પાસે સંપૂર્ણ સત્તા હતી, અધિકાર હતા. યટ કાઇન્ડલી, યટ એટલે છતાં પણ તેઓ કેવા હતા? માયાળુ હતા. અને અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજી શકે એમ હતા. હર હેર વોઝ બિગેનિંગ ટુ ટર્ન ગ્રે, એના જે વાળ છે ને એ ગ્રે થઈ રહ્યા હતા. એન્ડ શી હેડ ધ કાઇન્ડ ઓફ પલ્પ ફિગર ધેટ ઇઝ લાઇકલી ટુ બી કમ્ફર્ટિંગ ટુ હોમસિક ચાઇલ્ડ. કોઈ ઘરેલું બાળકને દિલાસો આપે ને એવું એનું શરીર ભરાવદાર હતું. આઈ આસ્ક્ડ હર સમ ક્વેશ્ચન અબાઉટ હર ટીચિંગ મેથડ્સ. ટીચિંગ મેથડ્સ એટલે શીખવવાની પદ્ધતિ. મેં અમુક સામાન્ય પ્રશ્નો કર્યા શીખવવાની પદ્ધતિ વિશે, વિચ આઈ હિયર્ડ વેર સિમ્પલ, જે સરળ હતા, મેં સાંભળેલા હતા. એના પ્રત્યુત્તર રૂપે શું આપે છે મિસ બીમેનો, એ આપણે ફોર્થ પેરેગ્રાફમાં જોઈએ. નો મોર દેન ઇઝ નીડેડ ટુ હેલ્પ ધેમ ટુ લર્ન હાઉ ટુ ડુ થિંગ્સ સિમ્પલ સ્પીકિંગ. એને અમે વધુ કાંઈ નથી શીખવાડતા, મિસ બીમ કહે છે લેખકને, કે અમે બાળકોને વધુ કંઈ નથી શીખવાડતા, પણ હાઉ ટુ ડુ થિંગ્સ સિમ્પલ સ્પીકિંગ, સિમ્પલ સ્પેલિંગ. અમે સાદા સ્પેલિંગો એને શીખવીએ છીએ, એડિંગ સરવાળા શીખવીએ છીએ, સબસ્ટ્રેક્ટિંગ બાદબાકીઓ શીખવીએ છીએ, મલ્ટીપ્લાઈંગ ગુણાકાર શીખવીએ છીએ, એન્ડ રાઇટિંગ અને લખતા શીખવીએ છીએ. ધ રેસ્ટ ઇઝ ડન બાય રીડિંગ ટુ ધેમ એન્ડ બાય ઇન્ટરેસ્ટિંગ ટોક્સ. પછી એને અમે
અમારું વાચન સંભળાવીએ છીએ અને ઇન્ટરેસ્ટિંગ ટોક રસપ્રદ વાતો દ્વારા પણ એને આગળ કરીએ છીએ ડ્યુરિંગ વિચ દે હેવ ટુ સીટ સ્ટીલ એન્ડ કીપ ધેર હેન્ડ્સ ક્વાઇટ પણ ત્યારે એને શું કરવાનું હોય છે ત્યારે એને પોતાના હાથ પગ હલાવ્યા વગર હાથોને હલાવ્યા વગર માત્ર કોન્સન્ટ્રેટ એટલે કે એક ચિત્તે અમને સાંભળવાના હોય છે ધેર આર પ્રેક્ટિકલી નો અધર લેસન્સ બીજું પ્રેક્ટિકલી તો અમે કાંઈ નથી કરાવતા ફિફ્થ પેરેગ્રાફ ધ રિયલ એમ ઓફ ધીસ સ્કૂલ ઇઝ નોટ સો મચ ટુ ટીચ થોટ એઝ ટુ ટીચ થોટલેસ કાઇન્ડનેસ ટુ અધર્સ એન્ડ બીંગ રિસ્પોન્સિબલ સિટીઝન્સ લુક આઉટ ઓફ ધ વિન્ડો અ મિનિટ વિલ યુ અમે કાંઈ નથી શીખવતા ધ રિયલ એમ ઓફ ધીસ સ્કૂલ એમ એટલે ગોલ લક્ષ્ય અમારી શાળાનું એવું લક્ષ્ય છે નોટ સો મચ ટુ ટીચ થોટ એઝ ટુ ટીચ થોટફુલનેસ વિચાર નથી શીખવા પણ વિચાર કરતા શીખવવા છે અમારે કાઇન્ડનેસ ટુ અધર્સ બીજા પ્રત્યે માયાળુ બને એ શીખવીએ છીએ એન્ડ બીંગ રિસ્પોન્સિબલ સિટીઝન અને એક સારા નાગરિક બને ને એ અમે અહીં શીખવીએ છીએ લુક આઉટ ઓફ ધ વિન્ડો અ મિનિટ વિલ યુ તમે એક મિનિટ આ બારીની બહાર જોશો મિસ બિંગ લેખકને કહે છે નાવ લાસ્ટ પેરેગ્રાફ ટુ ધીસ લેક્ચર આ વેન્ટ ટુ ધ વિન્ડો વિચ અવર લુક અ લાર્જ ગાર્ડન એન્ડ અ પ્લેગ્રાઉન્ડ એટ ધ બેક વોટ ડુ યુ સી મિસ બિંગ આસ્ક આઈ વેન્ટ ટુ ધ વિન્ડો હું ઊભો થઈ અને બારી તરફ ગયો વિચ અવરલુક્ડ એટલે બહાર જોવું મેં બહાર જોયું અ લાર્જ ગાર્ડન એક મોટો બગીચો હતો એન્ડ પ્લેગ્રાઉન્ડ એટ ધેટ બેક અને એ બગીચાની પાછળ એક મોટું રમતનું મેદાન હતું વોટ ડુ યુ સી મિસ બીમ આસ્ક મિસ બીમ પૂછે છે તમે શું જોયું અહીંયા સુધી આપણે આ લેસનને રાખીશું તમારે શું કરવાનું છે તો કે તમારે આનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ન્યુ વર્ડ્સ અને મિનિંગ્સ તમે સ્ક્રીનશોટ લઈ લો મિનિંગ્સ અને ન્યુ વર્ડ્સ જે એક વર્કશીટ સ્વરૂપે તમારી પાસે આવશે તમારે તેને તમારી HW બુકમાં સારા અક્ષરે કોપી કરવાનું રહેશે તો આ સાથે હું આ મારો લેક્ચર પૂરો કરું છું હું આશા રાખું છું કે તમને આ પહેલો પાર્ટ જેના 6 પેરેગ્રાફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ જેના લેખક છે ઇવી લુકાસ એડવર્ડ વેરલ લુકાસ જેનો જન્મ અને મૃત્યુ આપણે જોયું મિનિંગ્સ જોયા ન્યુ વર્ડ્સ જોયા સ્કૂલ ડિફરન્ટ કઈ પ્રકારે છે પહેલું ચિત્ર આપણે જોયું એમાં બેન્ડેજ બાંધેલી એક ગર્લ છે એને 4 વર્ષનો ચોકલો ફૂલની ક્યારીઓ પાસેથી લઈ જાય છે લેખકે જે સામાન્ય સાંભળેલું છે એ મિસ બીમને પૂછે છે મિસ બીમનું વર્ણન છે કે બરાબદાર શરીરવાળી છે એના વાળ ધીમે ધીમે ગ્રે થઈ રહ્યા છે આધેડ વયની છે અને શું શીખવે છે તો કે બાળકોને સરવાળા કરતા બાદબાકી કરતા ગુણાકાર કરતા લખતા પછી પોતે વાંચન કરી ને શીખવે છે અને વાંચનમાં શું કરવાનું વિદ્યાર્થીઓએ તો કે એને પોતાના હાથ પણ હલાવ્યા વગર એકાગ્ર ચિત્તે એક ધ્યાન દઈને સાંભળવાનું હોય છે પછી શું કહે છે તો કે અમે વિચાર નથી શીખવાડતા પણ કેવી રીતે વિચાર કરવો થોટફુલનેસ કેવી હોવી જોઈએ વિચારશીલતા કેવી હોવી જોઈએ એનું શિક્ષણ આપીએ છીએ તો હું આશા રાખું છું કે આ લેક્ચર બરોબર તમને સમજાઈ ગયું હશે થેન્ક યુ